સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ઘસારો. રજાઓમાં ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી. અત્યાર સુધી 5 લાખ લોકોએ લીધી મુલાકાત. ક્રિસમસની રજાઓમાં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે ગુજરાતના ઘણા એવા સ્થળ છે જ્યાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. આ સ્થળમાંનું એક છે કેવડિયામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી. નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓ માટે કેવડિયાનું એકતાનગર ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. નાતાલની રજાથી લઈને 31 ડિસેમ્બર સુધીમાં 5 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. પ્રવાસીઓનો આવો ઘસારો અહીં પ્રથમ વખત જોવા મળ્યો છે. નાતાલની રજાઓમાં આવેલા પ્રવાસીઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધી દિવાળીના વેકેશનમાં સુધી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. રેકોર્ડ બ્રેક પ્રવાસીઓની મુલાકાતથી સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થયો છે. આજે સાલનો અંતિમ દિવસ છે, 31st છે, ને હું અને મારી ફેમિલી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છે જોવા માટે. અહીંનું વાતાવરણ બહુ જ સરસ છે. આ સૌ દુનિયાનો સૌથી મોટો સ્ટેચ્યુ છે, 192 ફીટ્સનું. તો આ બહુ જ સરસ છે, વાતાવરણ બહુ સરસ છે અને અમને બહુ જ ગમ્યું. આઈ એમ કમિંગ ફ્રોમ દિલ્હી और यहाँ आके ये कि हमारा जो हिस्ट्री को जो यहाँ पे जो स्टैचू देखना था, ये बहुत बहुत दिनों से बहुत मन कर रहा था यहाँ पे देखने के लिए. और यहाँ का नेचर बहुत अच्छा है. मैं तो बहुत एक्साइटेड हूँ. अभी स्टैचू के पास जाएंगे, देखेंगे आगे. और विश यू ऑल हैप्पी न्यू ईयर. यहाँ पे क्राउड अच्छा है और काफ़ी लोग अपने फैमिलीज के साथ आए हैं न्यू ईयर ईव सेलिब्रेट करने के लिए. और माहौल अच्छा लग रहा है, एंजॉयमेंट ही है. हम बहुत एंजॉय कर रहे हैं एंड होपफुली न्यू ईयर अच्छा जाएगा सबका. तो बहुत अच्छा लग रहा है, माहौल बहुत अच्छा है, क्लीनलीनेस है और स्टैचू तो है ही इतना हिस्टोरिक हमारा, तो अच्छा लग रहा है. 31 ઓક્ટોબર 2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. ત્યારથી આ 4 વર્ષમાં 1 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. નવા વર્ષની ઉજવણી માટે અને જૂના વર્ષને ગુડબાય કહેવા માટે આશરે 50,000થી વધુ પ્રવાસીઓએ નર્મદા જિલ્લામાં રોકાણ કર્યું છે. પ્રવાસીઓ માટે એકટા ક્રુઝ બોટ, ટેન્ટ સિટી અને હોટેલોમાં ડિનર પાર્ટીઓ, ગાલા ડિનર, સંગીત, રમત ગિફ્ટ સહિત સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેને લઈને પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું છે. તંત્ર દ્વારા પણ પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ડિસેમ્બર મહિનો પ્રવાસીઓની પહેલી પસંદગીનું સ્થળ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હોય ત્યારે હાલ રજાઓના દિવસો પણ ચાલી રહ્યા છે. આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર પણ છે, આગળ પણ છેલ્લા જે અઠવાડિયામાં ખૂબ રજાઓ રહી તેના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં આ પ્રકારની ઉચિત વ્યવસ્થા પહેલેથી જ કરી દેવામાં આવી હતી અને ખાસ કરીને જે કોવિડ પ્રોટોકોલનું પણ પાલન થાય તે માટેની પણ વ્યવસ્થા અમારા દ્વારા અહીંયા કરવામાં આવી છે. અને કહી શકાય કે જે દરેક વય જૂથના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રોજેક્ટો આજે પહેલી પસંદ બન્યા છે ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને તેઓ પોતાના રજાનો ભરપૂર લાભ પણ ઉઠાવી રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટેનું એક મહત્વનું સ્થળ બની ગયું છે. કારણ કે આજે 31 ડિસેમ્બર છે એટલે 2022 ની વિદાય થઈ રહી છે અને 2023 ની જ્યારે વેલકમ કરવા માટે આજે પ્રવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં આવી અને જે હોટલો છે, ટેન્ટ સિટીઓ છે, તેમાં રાત્રે ગાલા ડિનર સાથે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવીણ પટવાર, વીટી ન્યૂઝ, નર્મદા.